કર્ણાટકમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. અલગ અલગ 45 દરખાસ્તો મંજૂર કરાઈ છે. 119 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો મંજૂર કરવામાં આવ્યા, તો ડ્રેનેજ લાઇન, વોટર વર્કર્સ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા. રોડ રસ્તા સહિતના કામોને મંજૂરી અપાઈ છે. વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીને મંજૂરી. સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્ક માફક જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી, તેમજ વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ 119 કરોડ 72,45,000 જેવા 1 અબજ અને 19 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં રત્નકલાકારોની હડતાળ. વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ. મહિલા રત્નકલાકારની તબિયત લથડી. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી. સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો. સેલરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ. સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ. તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે. આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું. અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી. સિક્યુરિટીની રત્નકલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી. સિક્યુરિટી કે રત્નકલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી. કચ્છમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે. સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા. સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા. સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. તો ગુજરાતની ગરિમા પર ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે. ન્યૂઝ 18ને અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. તો સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું. ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા. આ શબ્દો અમે આપને સંભળાવી પણ ન શકીએ. જે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા. એના પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા ભટકો
તમે હોય તમને જ કહું છું, ખોટી વાત નથી. ખોટી કરો છો એ જે રીતના બોલે છે એટલે શું બોલે? બોલો બોલો બોલો, એમ નહી વાત. ના બોલો, તમે તમારે જે બોલવું છે બોલો, મારે નહીં બોલવું. ના બોલો, જે હોય એ નામ શું છે, જે હોય એ મારે નહીં બોલવું. તો પછી ઉંડાડો નહીં. તો પછી તમે આ બોલ્યા કેમ? કેવું બોલ્યો? હા કેવું બોલ્યો? કોની જોડે વાત કરતા હતા તમે? હું જેની જોડે વાત કરતો એની જોડે. અરે સ્વામીજી, અરે સ્વામીજી મારી વાત સાંભળો. એ અરે પણ સાહેબ, આ સ્વામીજી આ ગાળો બોલે છે અને ના એ બોલ્યા, મને જ કીધું એને, મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ. મહાદેવશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રી એ 9 દિવસનો નાઇટ ફેશન શો, નવરાત્રી વાસનાના પૂજારીઓનો દિવસ છે. નવરાત્રી એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રી. યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે. યુવતીઓની સરખામણી સસલાને હરણ સાથે. હવે તો નવરાત્રીમાં અંક પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રી યોજવી જોઈએ. 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય. હવે ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. ગુજરાત મેં જો હૈ રેન જો હૈ બહુ ન્યૂન સ્તર પર રહેગી. સાથ હી હમ બાત કરેં, આજ જો હૈ વિડ્રો લાઇન કો એક્સટેન્ડ કિયા ગયા હૈ, જિસમે મોસ્ટ પાર્ટ ઓફ જો હૈ નોર્થ અરેબિયન સી હૈ, ઉસકો ભી ઇન્ક્લુડ કિયા ગયા હૈ, વિડ્રો કિયા ગયા હૈ વેધર વહાં સે. એન્ડ નવસારી, સાઉથ ગુજરાત કા જો નવસારી ડિસ્ટ્રિક્ટ હૈ, વહાં સે જો હૈ વિડ્રો લાઇન ડ્રો કી ગઈ હૈ. અપ ટુ નવસારી જો હૈ મોનસૂન કો વિડ્રો કર લિયા ગયા હૈ. और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है, एक दो डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं, उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें, पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की, तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है. आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है. और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी. ग्रेजुअल राइज रहेगा तापमान. तो गुजरात में सीजन नो 30% थी वधु वरसाद. सौराष्ट्र में सीजन नो 75% थी वधु वरसाद नोंधायो. ગુજરાત રીજન મેં 30% નોર્મલ સે જ્યાદે બારિશ દર્જ હુઈ હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં 75% નોર્મલ સે જ્યાદે બારિશ દર્જ કી ગઈ હૈ સીઝન કી. તો વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી. ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય.